पानो नाम नो वाणियो आज पंथक नो पानो नाम नो वाणियो अने ई वाणिया नी दुकाने वाणियो बैठो से ई वाणियो त्यां बैठो से लगभग हाज धरती गई से हरत नारायण से रन्ना देना ओरडे जाऊ 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 से धीरा 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 अंधारा थता जाय छे અને એમાં સાહેબ એક ચારણ નો દીકરો આવીને ઉભો રહ્યો એની દુકાને કરણીદાન કરણીદાન નામનો ચારણ આવીને ઉભો રહ્યો રાજસ્થાન નો ચારણ અને હુકુ લેવા માટે ગયો છે ગાયું માટે અને ગાયું માટે હુકુ લે આ તમારા પરગણાની વાત છે એટલે હું કરું છું સાંભળજો આજ પરગણાની વાત વારા આયા આટલી બધી ગાયું પાંચ પાંચ છ છ હજાર ગાયું શું કામ છે એની વાત કરું છું અને સાહેબ કરણીદાન નામનો ચારણ હજી જુવાની ફૂટતી જાય છે 18 કરોની ઉંમર છે અને આવીને ઉભો રહ્યો અને કીધું કે ભાઈ અમારે હુકુ જોતું છે શું ભાવે દીધું એટલે પાનો નામનો વાણિયો છે વાણિયો એમ કે છે કે ભાઈ જે તારું હુકુ જોતું હોય જલ્દી અહીંયાથી લઈ લે મારે દુકાન બંધ કરવી છે મારો વધાવવાનો સમય છે અરે ભાઈ આટલી બધી ઉતાવળ કાં ચારણ કે છે વાણિયા આટલી બધી ઉતાવળ કાં અરે ભાઈ તું જલ્દી લઈ લે હું તને કહું છું જલ્દી લઈ લે તરકો આવ્યા છે ગાયુને કાપવા વાળા આવ્યા છે ગાયુને વાળવા વાળા આવ્યા છે તું આ જલ્દી તારું અહીંયાથી જે તારું હુકુ જોતું એ લઈ લે અરે ભાઈ કોણ આવ્યું છે તો કે ગાયુને વાળવા માટે આવ્યા છે પણ હવે એવો કોઈ મર્દ નથી કે ગાયુને વાળથી બચાવી શકે એ ભાઈ વાગદાનનું નામ સાંભળ્યું ખરું ઓહો એ તો મર્દનું ફાડ્યું હો ભાઈ વાણિયો કે છે વાગદાન મર્દ સી સબર નો ભાઈ મર્દ બોલી પહેચાને મર્દ ખિલાયે ખાય મર્દ ચિંતા નહી માને મર્દ લઈ ગરદાય મર્દ કો મર્દ બચાવે કહરે સકર કામ મર્દ કો મર્દ ને આવે એ તો મર્દ માણા ભાઈ પણ વાગદાન અહીંયા ક્યાં થયો વાગદાન હોય તો તો કોઈની ત્રેવડ નથી ગાયુને વાળીને જઈ શકાય હે તો વાગદાન આવે તો અને વાણિયો કે છે કે ભાઈ વાગદાન તો આવશે કદાચ માતાજીની મહેર હોય તો આવે ખરો પણ તું હાલ મારે ઉપર એક તને વધુ જાણવું હોય તો એક વાત કરવી છે અને સાહેબ ઈ ઉપર લઈ ગયો વાણિયાનો દીકરો એની મેડી માથે લઈ ગયો ચારણના દીકરાને કરણીદાનજીને ઈ ઉપર લઈ ગયો એટલે સાહેબ સાત થાળી છે અલગ અલગ સાત પ્રકારની થાળીઓ છે ઈ અફીણ થી ભરેલી હતી ઈ અફીણ થી ભરેલી હતી સાત પ્રકારની થાળીઓ અને એમ કીધું કરણીદાને કે આ અફીણ અને સાત સાત થાળીઓ સાહેબ એક તોલું જે અફીણ લઈ જાય ને એનું માથે થી બ્રેમેડે ને વેરમેડે થી બ્રેમેડે ચાલ જાય સાહેબ પગે થી માથે ને માથે થી બ્રેમેડે એક સેકન્ડ માં તાલ ઉફાડી એક તોલો જો અફીણ લેવાઈ ગયું હોય તો આ તો આખી થાળી ભરેલું અફીણ હતું તો કે ભાઈ આટલું બધું અફીણ કા તો કે હું અને મારા ઘરના સાત સભ્યો છીએ અમે આજ અહીંયાથી ગાયુને વાળી જવા વાળાને તો અમે એની સામે બથ નથી પીડી શકીએ એમ પણ સાહેબ આ ધનાસા જેવો ઈ વાણિયો હશે ને ઈ વાણિયાએ એમ કીધું કે કદાચ અમે સામે નહીં થઈ શકીએ પણ અમે હાથે હાથ અમારા પરિવારના પરિવારજનો છીએ એ અમે આજ આ અફીણ ભરીને અમારું મોત લઈ લેવાના છીએ અમે મરી જવાના છીએ કારણ કે ગાયુને વાળી જાય એ વાણિયાના દીકરા નહીં જોઈ નહીં શકાય એટલે અમે મરી જવાના છીએ અને સાહેબ ઓલા કરણીદાને કીધું હા 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 વાણિયા પણા શેઠ ધીરજ રાખ ધીરજ રાખ માતાજી ઉપર ભરોસો અરજ કરા સાંભળે ગાવ શક્તિ ગમે ગરજ મુજ પડી છે એક ડાઢી અથામાં ગાવશે રૂપ તું ગાવડા દેવિયા વડેરી દેવ કરડીજી ઉપર ભરોસો રાખ વાણિયા ખોડિયાર ઉપર ભરોસો રાખ આ વરૂડી બેઠી છે એની ઉપર ભરોસો રાખ ન થવા દઉં કાંઈ
કાઈ ન થાય. તો કે જુવાનિયા તું રોકીશ તારી ત્રેવડ ખરી કે હમણે તું મરદ કોને કહેતો હતો કે એ તો વાગદાન જેવો મરદ માણા હોય તો બચાવી શકાય. તો કે ઈ જ વાગદાન નું હું લોહી છું ને એનો જ હું દીકરો છું, મારું નામ કરણી. હે ત્યાં તો ભાઈ વાણિયા ને મોજના તોડા છૂટવા માંડ્યા. તો કે વાગદાન ક્યાં? તો કે હાલ તારા વાગદાન ને મળવું હોય તો ઈ તળાવ ને કાંઠે બેઠો. અને સાહેબ ટૂંકમાં વાત કરી દઉં, ઈ વાગદાન ને મળવા આવ્યા, વાગદાન ને વાત કરી પાના વાણિયાએ, એ પાનાજી વાણિયાએ વાત કરી. અને સાહેબ રાત પડી ગઈ હતી એટલે એ વાગદાન ને રાતાંતરણપણું હતું, ઈ રાતે જોઈ નતો શકતો સાહેબ ચારણ. અને વાત કરતા તો હણક કરોડ રૂવાડા સાહેબ થર 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 કાપવા માંડ્યા. સાહેબ તમે રામાજી એની આખું થઈ ગઈ, કાંડી બુટુ ચામ 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 લાલ થવું મનાણી. અને સાહેબ ઈ વાગદાન છે, ઈ સવાર થયો, સવાર થયો અને નાકોરી ખેંચી, નાકોરી ખેંચતા તો કરણીદાને કીધું બાપુ આપને રાતે દેખાતું નથી, તાંતરાપણું છે આપને, અને તમે આ નાકોરી કેવી રીતે ખેંચી? બેટા જ્યારે મારા દેશની દીકરીઓના શિયાળ નિર્ભાતા હોય, મારા દેશની ગાયો ઉપર કોઈ નજર કરતું હોય, એને તરકો કોઈ વાળવા આવ્યો હોય, ત્યારે હું ચારણ છું, મને જોગ માયા એવી શક્તિ આપે છે. અને સાહેબ ટૂંકમાં વાત કરી દઉં કે દીકરાને અને પાના પાનાજી વાણિયાને લઈને એ સુઈગામ ગયા, અને સુઈગામ એ રાજપૂત પાસે ગયા સાહેબ, રણસિંહજી કરીને રાજપૂત, અને એની પાસે ગયા. રાતનું ગજર ભાંગતો જાય છે અને ત્યાં જઈને એ એની ડેલી ખખડાવી. હજી તો રણસિંહજીના ઘરે લગ્નનો પ્રસંગ હજી પૂરો થયો, એને બે દી નથી થયા. અને ત્યાં જઈને ચારણ બોલ્યો, કહે રાજપૂત રાજપૂત રાયસન કે જી કવિરાજ હુકમ કરો, શું બધેડા? કે હું તારી કંકોત્રી લઈને આવ્યો છું, હું તારી કંકોત્રી લઈને આવ્યો છું અને તારે વરરાજા થવાનું છે ને મારે તારું અનવર થવાનું છે સાહેબ. કે હાલ ગાયોને વાળવા માટે તરકો આવ્યા છે અને એને ભગાડવાના છે. અને સાહેબ જ્યાં તો હોય વ્રતવાળ કે અંગ જોબન બેડો હોય, બળવાન કે ગબલ ઘેરો, ગીત મંગલ તણા ગાયને કંઠમાં ભલે ન હોય વરમાર ચોરી ચડેલો, પણ હાક જ્યાં હા ભલે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, એ પંથ ગપદૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર છે. એ 18 વર્ષનો રાયસિંહજી નો દીકરો આવ્યો કે બાપુ શું વાત છે, હજી તહ્યું નથી ના આવ્યો, દી દીકરાના લગ્ન ને નથી થયા, અને આવ્યો સાહેબ. એને કીધું કે બાપુ શું વાત છે? તો કે ગાયોને વાળવા માટે તરકો આવે છે અને કવિરાજ પધાર્યા છે. એમ કવિરાજ પધાર્યા છે? કવિરાજ કંકોત્રીમાં જગ્યા હોય તો હું પણ મારું પણ નામ લખો, હજી તો દી નથી થયા. અને સાહેબ એ નીકળ્યા, એ નીકળ્યા એટલે બે જ મિનિટની વાત મને ખૂબ ગમે છે. એ નીકળ્યા ત્યાંથી અને રાયસિંહજીએ ચારણને કીધું કે કવિરાજ આપણો એક મિત્ર રહી જાય છે, આપણો એક મિત્ર રહી જાય છે, ભલે તમારે એની હારે 10-10 વર્ષ અબોલા હોય, તમે ભલે એની હારે 10 વર્ષથી ન બોલતા હો, પણ ઈ હરભમ નામનો કારડીયો રહી જાય છે, અને ઈ જો કારડિયાને ભેળો લઈ લઈએ ને તો થરકો ને બાપની ત્રેવડ નથી કે પછી પાછા આપણને વાળી. ભલે ભલે હાલો, ત્યારે હરભમની ડેલી એ લઈ લો. હરભમની ડેલી એ ગયા, ખખડાયું, હરભમને બોલાવવામાં આવ્યો, હરભમ નહોતો એટલે રાજપૂતાની બહાર આવે છે. કીધું કે હરભમ ક્યાં? તો કે એ તો બારગામ ગયા છે. તો શું હતું? વાત કરી કે આવું હતું અને એને અમારા જેમાતાજી કહેજો, એ કરીને ત્યાંથી નીકળી ગયા. અને સાહેબ
આ બાજુ હજી આવે એ પહેલા તો હરભમ ઘરે આવ્યો અને રાજપૂતાની ફિટકાર દેવા માંડી કે હય હય રાજપૂત તને જન્મ દીધો એ કેલા તો તારી માં મરી કા ન ફિટકાર દેવા માંડી અને એમાં હરભમ કે પણ રાજપૂતાની બહેનું શું બહેનું શું છે વાત તો કર અને ત્યારે એ વાત કરે છે લઈ લો લઈ લો મારે એ તરફ જ જવું છે પણ વાત શું છે એ તો કર અને કીધું કે તમારો ચારણ મિત્ર આવ્યો હતો અને ગાયોને બચાવવા માટે જાય છે અને ત્યાં તો એની મૂછડીનો એક એક વાળ ગણવો હોય તો ગણાય જાય ફરક 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 તો મંડાણી અને તલવાર લાવો અમારી રાજપૂતાણી અને તલવાર દે છે ત્યારે રાજપૂતાણી કહે છે કે મરજે અને કાંટો મારજે પીયું પીઠમાં દેજે લગાર નકર મારી સૈરું મેણા મારશે કે આ તો કાયર નરની ના અને કંઠા રણમે જાય કે એમાં મઢ ઢૂંઢે કોઈ સાથ ત્યાં તો તારા હંખાથી ત્રણ જણા તારું હૈયું કટારી અને હાથ કંઠા રણમે જાય કે પછી ભાગીને આવ્યો સેન તો થારી બ્રાહીના ગ્રહીસા પછી તું ભા અને હું ભેણ કંઠા રણમે જાય કે એમાં ભાગીને કુલને લજા પણ ત્યાં તો તારી ઝોળી આવે ધ્રબકતી એમાં મરદા કેરી મજા અને સાહેબ એ ટૂંકમાં વાત કરી દઉં પીરાણી તાજની ભેણે હેમણ માનકી ભટ્ટી નોરાળી હેડારે વળી મૂંગી ફૂલમાળ એ 36 પ્રકારમાંથી એક પ્રકારની ઘોડી લઈને એ માણકી લઈને ત્યાંથી સાહેબ કારડીઓ નીકળો અને જ્યાં ચારણોની ભેગો થઈ ગયો એ ચારણો ભેગો થઈ ગયો અને ત્યાં થઈને કીધું કે એક થોડી વાર મારી ન જોઈ મિત્ર પણ ચારણે કીધું કે આજ વાત જોવા જેવી કારડિયા આજ એ ઘડી નહોતી અને ટૂંકમાં વાત કરી દો કે બધા જ અહીંયા વારાહી અને અહીંયાથી તરકો ગાયુને વાળીને જતા હતા એ તરકોને મારીને ઠાર કર્યા અને આ ત્રણેય કામ આવી ગયા અને સાહેબ એ પછી મને એવું લાગે છે કે એટલે ગાયુને અહીંયા હૂફ મળે છે આ 6000 ગાયુ અહીંયા એને હૂફ મળે છે કે પાછો એ પાનોજી વાણિયો આવશે પાછો એ ચારણ આવશે આ ધનાસાના રૂપમાં પાછો એ પાનોજી વાણિયો આવ્યો એવું આજ મને લાગે છે કરોડ કરોડ રૂપિયાનું દાન આનું વારાહી ગૌશાળામાં હોય એકવાર જોરદાર થાળીઓથી